રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બુધવારના રોજથી સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં મહત્વની એવી મા અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરાયો છે. ગુજરાત સરકાર અને રાજ્યના અન્ન તેમજ નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મા અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો ઉદ્ઘાટન સમારોહ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન છત્રસિંહ મોરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ ઉદ્ઘાટન સમારોહનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રાણા, ઈશ્વરસિંહ પટેલ, કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે, જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ, નગર પ્રમુખ આરવી પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત લાભાર્થીઓને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં 1.83 લાખ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના પ્રધાન છત્રસિંહ મોરીએ મા અન્નપૂર્ણા યોજનાની માહિતી આપવામાં આવી હતી. તેઓએ આ યોજનાને ક્રાંતિકારી ગણાવી હતી. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા મા અન્નપૂર્ણા યોજના આજે ગુજરાતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા બેન આનંદીબેન પટેલ મુખ્યમંત્રીના અધ્યક્ષતા હેઠળ સમગ્ર ગુજરાતની અંદર આજે લોન્ચિંગ કરી રહ્યા છે. આ યોજનાની અંદર 6 કરોડ ગુજરાતની જનતામાંથી 3.83 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ગ્રામ્ય કક્ષાના 75% લોકો અને શહેરમાંથી 50% લોકોને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના થકી અંત્યોદયને પહેલા જે મળતું હતું એ જ પ્રમાણે 35 કિલો અનાજ આપવાના છે, 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા. બાકીના લોકો જે છે એને અગ્રતાક્રમ ધરાવતા કુટુંબ હેઠળ વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપીને 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા આપવાના છે. આ ઉપરાંત જે તહેવાર ઉપર તેલ આપતા હતા, ખાંડ આપતા હતા, મીઠું આપતા હતા દર મહિને, આ તમામ યોજના બીપીએલના અંત્યોદયને જે ચાલુ હતી એ અમે પૂર્ણ યોજના તરીકે ચાલુ રાખી છે. આમાં જેટલા લોકો રહી ગયા હશે તે તમામ લોકોને અમે આવરી લેવા માટે ગ્રામ્ય કક્ષાએ મામલતદારની અધ્યક્ષતામાં શહેર અને તાલુકાને બંનેને આવરી લઈને આખી રહી ગયા લોકોને રેશન કાર્ડ સિક્કા મારવાની અમે એમને અધિકારો આપ્યા છે. કદાચ ત્યાં કોઈને વાંધો હોય, રજૂઆત ઉપર કરી હોય તો કલેક્ટર કક્ષાની અમે અધિકારી તરીકે અમે નિમણૂક આપી છે. આ પ્રમાણે અમે બે સ્તરીય કમિટીની નિમણૂક કરી છે અને તે દ્વારા લોકો કોઈ પણ લાભથી વંચિત ન રહી જાય એના માટે અમે યોજના ચાલુ કરવા છીએ. આ યોજના હેઠળ હજુ પણ કોઈ રહી ગયા હશે, યાદીમાં નામ નહીં હશે, તો DRDA દ્વારા ફરીથી અમે આખો સર્વે કરીને રહી ગયેલા લોકોને પાછા કેવી રીતે આમાં સમાવવા એનું પણ આમાં આયોજન આવરી લીધું છે. અને આજે પહેલાં જે અનાજ મળતું હતું એના કરતાં 18 મેટ્રિક ટન જે અનાજ મળતું હતું એના કરતાં હવે 2400 મેટ્રિક ટન અનાજ હવે અમે આપવાનું. સર, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે ફૂડ સેફ્ટી એક્ટને બદલીને આ યોજના શરૂ કરવામાં આવી છે. જસ્ટ ફૂડ સિક્યુરિટી એક્ટ ગામડાના અભણ માણસના લોકોને યાદ ના રહે આટલી મોટી યોજનાનું નામ, એટલે અમે એને મા અન્નપૂર્ણા નામની યોજના નામ આપ્યું છે કે જે સાચા અર્થમાં ગરીબ લોકોને ખાવાના નાનકડું નામ આપ્યું. અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.